આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. હું છું આપની સાથે મિહિર રાવલ. ફટાફટ ખબરો જોઈએ. ગઢડા ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર આજે ઉમેદવારી ફોર્મ ભરશે. બપોરે 12:39 કલાકે બીજી મુહૂર્તમાં ગઢડા મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરશે. અત્યાર સુધીમાં ભાજપના 5 ઉમેદવારોએ ભર્યા છે ફોર્મ. લીંબડી બેઠક માટે ભાજપે કિરીટસિંહ રાણાને આપી ટિકિટ. કિરીટસિંહ રાણા 15 ઓક્ટોબરે ઉમેદવારી ફોર્મ ભરશે. ભાજપે અગાઉ 7 બેઠકો પર નામ જાહેર કરી દીધા હતા. પેટા ચૂંટણી માટે કરજણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ પૂરજોશ તૈયારીમાં લાગી. ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ ગામડાઓમાં જે પ્રચાર કરશે. અક્ષય પટેલ સાથે ધારાસભ્યો, સાંસદ અને મંત્રીઓ પણ જોડાશે. મોરબીના પેટા ચૂંટણીના ભાજપના પ્રચારમાં સીએમ રૂપાણીના પત્ની પણ મેદાને. જુદા જુદા સમાજ અને સંગઠનના આગેવાનો અને મહિલાઓ સાથે કરી બેઠક. ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને વિજયી બનાવવા માટેની અપીલ. સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં આજે સવારે 10:30 વાગે કેબિનેટ બેઠક યોજાશે. ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન અને ખેડૂત રાહત પેકેજ પર થશે ચર્ચા. પીએમ મોદીના પ્રવાસના આયોજન સંદર્ભે પણ થશે ચર્ચા. આજે બપોરે 2 વાગે યોજાશે નીટની પરીક્ષા. મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે સમગ્ર દેશમાં નીટની પરીક્ષાનું આયોજન કરાશે. અગાઉ 13 સપ્ટેમ્બરે યોજાયેલી પરીક્ષા જે વિદ્યાર્થીઓ ના આપી શક્યા હોય એ વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષાનું આયોજન. 16 ઓક્ટોબરે જાહેર થશે નીટનું પરિણામ. અમદાવાદના શાહીબાગમાં આવેલી ફિરદોશ અમૃત સ્કૂલની દાદાગીરી સામે આવી. ફી મામલે સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓની માર્કશીટ અને જરૂરી દસ્તાવેજ અટકાવ્યાનો વાલીઓનો આક્ષેપ. વર્ષ 2014માં સ્કૂલે 25% ફીમાં વધારો કરતા 370 જેટલા વાલીઓએ હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટના આદેશ મુજબ વાલીઓ વર્ષ 2014થી અત્યાર સુધી દર વર્ષે ફી પેટે 24,500 રૂપિયા સ્કૂલમાં જમા કરાવતા હોય છે. હવે સ્કૂલે વર્ષ 2014થી અત્યાર સુધીની બાકી રકમ જમા કરાવવા વાલીઓને સૂચના કરી. ફી મામલે ફેબ્રુઆરી 2020માં હાઈકોર્ટે વાલીઓને એફઆરસીમાં જવાનું કહ્યું હતું. એફઆરસી બાદ રાહત મેળવવા વાલીઓ સુપ્રીમ કોર્ટના શરણે. વડોદરા કોર્પોરેશને વેચવા કાઢેલ પ્લોટ કોઈ ખરીદવા ના આવ્યું. મંદીમાં 400 કરોડના પ્લોટ ન વેચાયા. પાલિકાના 27 પ્લોટની ખરીદી માટે માત્ર 16 જ અરજદારોએ રસ દાખવ્યો. પાલિકાએ ફોર્મ ભરવાની મુદત 22મી સુધી લંબાવી. હવે 3 નવેમ્બરના રોજ થશે હરાજી. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ સરકારની ગાઇડલાઇન મુજબ નવું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું. 21 દિવસના બદલે 13 દિવસનું રહેશે દિવાળી વેકેશન. દિવાળી વેકેશનની રજામાં 8 દિવસનો ઘટાડો. આધાર કાર્ડ કઢાવવા માટે હવે અપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત. અમદાવાદમાં 14 સ્થળે આધાર સહાય કેન્દ્ર શરૂ કરાયા. સાઇટ પર જરૂરી ડોક્યુમેન્ટથી થઈ શકશે કામગીરી. નર્મદામાં સીપ્લેનની જેટી બનાવવાનું કામ અંતિમ તબક્કામાં. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા 3 નંબરના તળાવ પાસે કરાઈ રહી છે જેટી બનાવવાની કામગીરી. તરતી જેટી કેવડિયા આવી પહોંચી. પ્રધાનમંત્રી મોદી 31 ઓક્ટોબરે અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સીપ્લેન સેવાનો કરાવશે પ્રારંભ. બનાસકાંઠાના દિયોદર માર્કેટયાર્ડની ચૂંટણીનું આજે મતદાન. 16 સીટમાંથી 2 સીટ બિનહરીફ થતા 14 સીટ માટે યોજાશે મતદાન. માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન અને દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા અને ઈશ્વરભાઈ તરકની પેનલ વચ્ચે યોજાશે ચૂંટણી. આવતીકાલે માર્કેટયાર્ડની ચૂંટણીનું પરિણામ આવશે. ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણીનો આજે 14મો દિવસ. અત્યાર સુધીમાં 4,25,000થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદીની નોંધણી કરાવી. 20 ઓક્ટોબર સુધી ચાલશે નોંધણીની પ્રક્રિયા. રોકડીઓ પાક ગણાતા દિવેલાના ભાવ ન મળતા ખેડૂતો થયા નિરાશ. પ્રતિ મણ એરંડાનો ભાવ માત્ર 800 રૂપિયા જ મળી રહ્યો છે. કપાસ અને એરંડાના ટેકાના ભાવે ખરીદવાની ખેડૂતોની રજૂઆત. ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી. 15, 16 અને 17 ઓક્ટોબરે સામાન્યથી હળવા વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ. આ વર્ષે ભારતના જીડીપીમાં 10.3% ઘટાડો થઈ શકે. વર્ષ 2021 સુધીમાં 8.8% સુધારો જોવા મળશે. અમેરિકાના જીડીપીમાં આ વર્ષે 5.8% ઘટાડો, જ્યારે કે ચીનના જીડીપીમાં 1.9% વધારો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે આપી માહિતી. જીડીપીમાં ભારે ઘટાડા પાછળ કોરોના મહામારી અને લોકડાઉન જવાબદાર. કોલકાતામાં કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ખુલશે સિનેમાઘરો. 15 ઓક્ટોબરથી સિનેમાઘરો ખુલવા જઈ રહ્યા છે, ત્યારે સિનેમા હોલમાં સેનિટાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરાય. 1 સીટ છોડી બીજી સીટ પર બેસી શકાય તે માટે કામગીરી કરાય. પોર્ટુગીઝના સ્ટાર ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કોરોનાથી સંક્રમિત. પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશને આપી માહિતી. ફેડરેશને જણાવ્યું રોનાલ્ડોમાં કોઈ લક્ષણ જોવા નથી મળ્યા. તેમની તબિયત સારી.
गुजरात ने 6.27 करोड़ वस्ती सामे 50 लाख टेस्ट थया। साथ गुजरात समग्र देश में सौथी वधु टेस्ट में सातमा क्रमे पहुंच्यू। कुल वस्ती मात्र 8% टेस्टिंग थयुं, तेमांथी 3% लोग पॉजिटिव। गुजरात में कोरोना कहर ओछो थई रह्यो होवाना पुरावा मळ्या। कोरोना की सारवार आपती होस्पिटल में ऑक्सिजन वपराश घट्यो, ऑक्सिजन ओछो वपराश कोरोना केस में घटाड़ो थयो होवानो एक पुरावो। अमदावाद एरपोर्ट पर गत वर्ष की सरखामणी मुसाफरों में घटाड़ो नोंधायो। गत वर्ष की सरखामणी मुसाफरों की संख्या 91% घटी। कोरोना ने कारण लोग बिनजरूरी मुसाफरी टाड़ी रहा है। आ वर्षे नवरात्रि में पावागढ़ महाकाली माता मंदिर और कच्छना माता मठ स्थित आशापुरा माता मंदिर 12 दिवस थी लई 19 दिवस बंद रहेशे। आ वर्षे नवरात्रि में अंबाजी मंदिर, शंखलपुर बहुचर माता मंदिर, खोडलधाम राजपुरा खोड़ियार मंदिर नवरात्रि में खुला रहेशे। चोटीलाना चामुंडा माता मंदिर अंगे हजू स्पष्ट निर्णय नहीं लेवाय। देश में कोरोना केस 72,37,000 ने पार। कोरोना ने कारण कुल 1.10 लाख से वधु लोगों का मृत्यु। देश में 62,98,000 से वधु दर्दियों आपी कोरोना ने मात। एक दिवस में कोरोना 63,509 नवा केस, 730 दर्दियों का मृत्यु। बीजी तरफ भारत में मृत्यु दर में घटाड़ो जोवा मळ्यो, रिकवरी रेट में वधारो थयो। विश्व में 3,83,00,000 से वधु कोरोना केस नोंधाया। कोरोना ने कारण 10.90 लाख से वधु लोगों का मृत्यु। 2,88,00,000 से वधु लोगों कोरोना ने आपी मात। बिहार चूंटणी माटे भाजपनी आज महत्वनी बैठक मळशे। बिहार में प्रचार प्रसार की रणनीति पर थशे चर्चा। कोरोना काल में कामगीरी केवी रीते थई शके तेना पर चर्चा। प्रधानमंत्री मोदी पण चूंटणी माटेनी बैठक में सामेल थशे। राष्ट्रीय कामधेनु आयोग चेयरमैन वल्लभभाई कथीरियाए छाण में बनेली चीप लॉन्च कर। गौसत्व चीप मोबाइल में निकलता रेडिएशन ने अटकावशे, बीमारियों से बचावशे। साथ ज कामधेनु दीपावली अभियान लॉन्च कर। देशभर में चालना अभियान में छाण में तैयार थे उत्पादनों ने प्रोत्साहन आप। तेलंगाणा हैदराबाद में भारे वरसाद ने पगले अनेक विस्तारों में पानी भराया। चंपापेट विस्तार रेड्डी कॉलोनी में लोगों घर में पानी घुसया। पुराना पुल पासे पर पानी भराता मंदिर डूब्यू। आंध्र प्रदेश में भारे वरसाद पड़ता अनेक विस्तारों में पानी भराया। कृष्णा जिल्ला में वरसाद ने कारण रस्ता पर पानी फरी वड़ा। केटलाक घरों में पानी घुसी जता लोगों ने पड़ी हालाकी। आंध्र प्रदेश कृष्णा जिल्ला में भारे वरसाद ने कारण पूर की स्थिति। सुनामपाडू गाम में नदी में पूर आता लोगों जीवना जोखमें रस्त पार कर। जिल्ला अनेक विस्तार में वरसाद पड़ता पानी भराया। कर्नाटक में भारे वरसाद ने पगले सोना बेरेज में पानी की पुष्कड़ आवक, जिसके कारण बेरेज में भीमा नदी में 42,000 क्यूसेक पानी छोड़वामां आव्युं। पानी छोड़ाता नजीकना विस्तारों में एलर्ट आपवामां आव्युं। तेलंगाणा में ट्रम्पना फैन नुं मृत्यु थयुं। ट्रम्पनो फैन बुस्सा कृष्णा नुं हार्ट एटेक थी मृत्यु थयुं। बुस्साए घर की तमाम दीवालों पर ट्रम्पनुं नाम लख्युं हतुं अने तेना फोटाथी दीवालो सजावी हती। 5G साथेनी नवी आईफोन 12 सीरीज लॉन्च थई। स्मार्ट ब्लूटूथ स्पीकर होमपॉड मिनी पर रिलीज थयुं। नवा आईफोन 12 की किंमत आश्रे 58,600 रुपया, जारे के आईफोन 12 मिनी की किंमत आश्रे 51,000 रुपया। आईफोन 12 प्रो मैक्स की किंमत आश्रे 80,000 रुपया। भारतीय शेयर बजार में घटाड़ा साथ खुल्यू। सेंसेक्स 120.04 अंक घटाड़ा साथ 40,623 पर खुल्यू, जारे के निफ्टी 48.20 अंक घटाड़ा साथ 11,970 पर खुल्यू। आज दिल्ली कैपिटल्स और राजस्थान रॉयल्स की टीम वच्चे मैच। आईपीएल की 13वीं सीजन की आज 30वीं मैच है। सांजे 7:30 कलाके मैच शुरू थशे। दिल्ली कैपिटल्स 7 में 5 मैच में जीत मेळवी, राजस्थान रॉयल्स 7 में 3 मैच में जीत मेळवी। राज्य में ऑनलाइन जुगार रमनार सामे हाईकोर्ट ने लाल आंख। सरकार ने कड़क पगला लेवा आदेश कर्यो। तेमज वधुमां कह्युं जाहेरहित में विलंब थाय ते पहला निर्णय लेवो जोईए। मनी लॉन्ड्रिंग के विदेशी हुंडियामण कायदा भंग थाय छे के नहीं ते पण चकासवुं जोईए। भरूचना अंकलेश्वर में आवेला खरोड गामे बंद घर में थई चोरी। सतत बीजी वक्त बंद घर ने निशान बनावामां आव्यो। लोको सीसीटीवी कैमरा में चोर कैद थया। सीसीटीवी ने आधार पुलिस तपास हाथ धरी। अमदावादना सिंधुभवन रोड पर कैफे की बहार गाड़ी में गुप्तखाणु बनावी दारू राखनार एक शख्स की धरपकड़। सरखेज पुलिस करी धरपकड़।
फटाफट खबर में रोका एक ब्रेक में आप जो रहो गुजरात नंबर वन न्यूज चैनल जी 24 कलाक।